चलो विद्यार्थी मित्रों, परीक्षा की तैयारी करिए। धोरण 9 विज्ञान विकल्पों की शुरुआत करीशु। आजे जेमा पहलो विकल्प छे के 100 सेल्सियस ने केल्विन मापक्रम में फेरवो। विकल्प ए 273 केल्विन, बी 313 केल्विन, सी 373 केल्विन, डी 338 केल्विन। सेल्सियस ने केल्विन में फेरवा माटे मित्रों 273 प्लस करवाना, 100 में 273 प्लस करिए तो आपने जवाब मिल से सी 373 केल्विन। बीजो विकल्प लीए मित्रों, तापमान में वधारो करता द्रव्य में 100 फेरफार थाय छे। तापमान में वधारो करता द्रव्य में 100 फेरफार थाय छे। विकल्प ए वजन घटे छे, विकल्प बी वजन वधे छे, विकल्प सी कद घटे छे, विकल्प डी कद वधे छे। याद रखो, तापमान में वधारो थाय एटले कद में वधारो थाय छे, तो विकल्प आवशे जवाब डी। चलो सवाल नंबर 3 लईए मित्रों। उनाळामां माटलानुं पाणी ठंडू रहे छे, आ क्रिया साथे संकळायेली घटना कई छे? मित्रों अहींया आपणने ऑप्शन आप्या छे, ए प्रसरण, बी परिवहन, सी बाष्पीभवन अने डी छे आश्रुति। बाष्पीभवनना कारणे हंमेशा पाणी ठंडू रहे छे माटलानुं, तो आपणो जवाब आवशे विकल्प सी बाष्पीभवन। ओके चलो हवे जोईशुं आपणे सवाल नंबर 4। सवाल नंबर 4 में आपने आप्यु छे के नीचेना पैकी कया रूपांतरण में उष्मा मुक्त थाय छे? तो चलो जोईए, विकल्प एक छे संगनन, बी बीजो छे बाष्पीभवन, त्रीजो छे ठारण, चौथो छे गलन। विकल्प ए कहे छे कि फक्त एक એટલે કે સંગનનના કારણે, કે ફક્ત બી ગલનના કારણે, એક અને ત્રણ એટલે કે સંગનન અને ઠારણના કારણે, કે ડી આપ્યું છે બે અને ચાર। તો મિત્રો સાચો જવાબ છે કે રૂપાંતરણમાં ઉષ્મા ક્યારે મુક્ત થાય, તો આપણે જોઈ શકીએ કે વિકલ્પ સી આવશે, એક અને ત્રણ સંગનનકાર અને ઠારણના કારણે। તો આનો સાચો જવાબ યાદ રાખીશું મિત્રો। ત્યારબાદ પાંચમો સવાલ લઈએ, પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? મિત્રો પાણીનું બાષ્પીભવન ક્યારે વધે? બાષ્પીભવન વધારવા માટેના 4 વિકલ્પો આપેલા છે। નંબર 1 તાપમાન વધારતા અને સપાટીનું ક્ષેત્રફળ ઘટાડતા। મિત્રો તાપમાન વધે અને પણ સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો શક્ય નથી કે બાષ્પીભવન વધે। બી તાપમાન ઘટાડતા સપાટીનું ક્ષેત્રફળ વધારતા। મિત્રો અહીંયા જોઈએ કે ક્ષેત્રફળ વધે પણ તાપમાન ઘટે તો પણ બાષ્પીભવન વધવાનું નથી, અહીંયા બંને હોવું જોઈએ, તાપમાન વધારતા અને સપાટીનું ક્ષેત્રફળ વધારતા। તો સાચો જવાબ રહેશે આપણો સી, તાપમાન વધારતા સપાટીનું ક્ષેત્રફળ પણ વધારતા। મિત્રો છઠ્ઠો સવાલ લઈએ, કયા દ્રવ્યને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર નથી હોતો? ચલો સાચો જવાબ જોઈશું, પણ એ પહેલા વિકલ્પ જોઈએ। એ ઘન, ઘન પદાર્થને મિત્રો ચોક્કસ આકાર હોય છે, ખુરશી લો, ટેબલ લો, પેન લો, પેન્સિલ લો, બધાને એક ચોક્કસ આકાર છે, તો ઘન આવશે નહીં। બીજો વાયુ, વાયુને ચોક્કસ આકાર હોતો નથી, તમે જોઈ શકો વાયુ એટલે કે હવા લઈ લઈએ, હવાને ફુગ્ગામાં ભરીએ તો કોઈ પણ આકારનો બને છે, રાઈટ? તો વાયુને પણ ચોક્કસ આકાર હોતો નથી, કદ બંનેને હોય છે। હવે પ્રવાહી, તો પ્રવાહીને જુઓ, આપણને શું કહે છે કે કદ હોય છે પણ પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી, બરાબર છે? અહીંયા આપણે જે ઘનને આકાર હોય છે, વાયુને આકાર હોય છે, જેવામ ભરવો એમ ભરાય, હવે આકાર બનાવી શકાય છે, પ્રવાહીને કોઈ પણ આકાર હોતો નથી, એટલે ચોક્કસ કદ હોય છે પણ આકાર હોતો નથી, અને સાચો જવાબ આપણને એ મળશે પ્રવાહી, બરાબર છે? ચલો સાતમો સવાલ લઈએ મિત્રો, કયો પદાર્થ ઉર્ધ્વ પાતન પામતો નથી? આયોડિન, સોડિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ કે કપૂર? તો તમે ભણ્યા છો એ પ્રમાણે કપૂર, આયોડિન, એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ, આ 4માંથી કયો આવશે જોઈએ, તો સોડિયમ ક્લોરાઇડ જે છે એ ક્યારેય ઉર્ધ્વ પાતન પામતો નથી। ઓકે આઠમો સવાલ લઈશું મિત્રો, બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો। ઓકે આ તમારે યાદ રાખવાનું છે, કેટલું આવશે? અહીંયા 4 સવાલ આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે, 33.4 × 10^5 કિલો જુલ પ્રતિ ગ્રામ, ઓકે, અને બીજે 22.5 × 10^5 કિલો જુલ
ओके माइनस एक घात है। सी 33.4 गुणिया 10^4 किलो जूल माइनस एक घात। डी 2.25 गुणिया 10^4 किलो जूल माइनस एक घात। अहीं साचो जवाब आपणे जोईए तो ए रहेशे एमां छे 33.4 गुणिया 10^5 घात किलो जूल माइनस एक घात। ओके मित्रों,